જય સ્વામિનારાયણ. વિદ્યાર્થીઓ મિત્રો, તમે ગણિત ધોરણ 6માં દશાંશ સંખ્યાઓ ચેપ્ટર 8 ભણી રહ્યા છો. તેમાં તમે આગળના 3 વિડીયો જોયા, જેમાં તમે ઉદાહરણ 7 સુધીનો અભ્યાસ કર્યો. હવે ઉદાહરણ 8થી આપણે આ ચોથા વિડીયોની શરૂઆત કરીએ. પાના નંબર 172 પેજ ઉપર ઉદાહરણ 8 આપ્યું છે, ત્યાંથી આપણે ભણવાની શરૂઆત કરીએ. નીચેના અપૂર્ણાંકોને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખો. અતિ સંક્ષિપ્ત એટલે સૌથી નાનામાં નાનું સ્વરૂપ. તો જુઓ, 0.04 એમાં આપ્યું છે 0.04, બીમાં આપ્યું છે 2.34 અને સીમાં 0.342. હવે ઉકેલ શોધીએ એનો. 0.04 બરાબર 400 અંશ બરાબર 1/25 અંશ કેવી રીતે આવશે? તો 25 × 100 થશે, બરાબર. એટલે ઉપર કંઈ નથી, એટલે 1 × 4 = 4 અને 25 × 100 એટલે 1/25 અંશ. આ રીતે અતિ સંક્ષિપ્ત એનું સ્વરૂપ આવશે. ત્યાર પછી બીનો ઉકેલ મેળવીએ. 2.34 બરાબર 2 × 34 = 100 અંશ બરાબર. 2 × 34 = 100 અંશ બરાબર 2 × 34/2 અને 100/2. તો 2 × 34/2 એટલે 17 અને 100/2 એટલે 50 બરાબર 2.1750 અંશ. આનાથી નાનું આપણે 17ના ભાગ પાડી શકીએ નહીં. 17 એ અવિભાજ્ય સંખ્યા છે, એના ફક્ત 2 જ ભાગ પડે, એટલે આગળ એના ભાગ આપણે પાડી શકીશું નહીં. માટે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 2.1750 અંશ થશે. ત્યાર પછી સીનો ઉકેલ જોઈએ. 0.342 બરાબર 342 1000 અંશ. 1000 કેમ લખ્યા? તો પોઈન્ટ પછી 3 અંક છે. આ એકમ, દશક, 100 અને 1000 એ પોઈન્ટે આવશે, એટલે 342 1000 અંશ બરાબર. તો 342/2 અને 1000/2. તો 342ના અડધા 2 ભાગ પાડીએ તો 171 આવે, અને 1000 પછી 1000ને પણ 2 વડે ભાગીએ તો 500 આવે. હવે 171 એ પણ અવિભાજ્ય સંખ્યા છે, એના ફક્ત ને ફક્ત 2 જ અવયવ છે, માટે એના પણ આગળ ભાગ પાડી શકીશું નહીં, એટલે આનાથી નાનું સ્વરૂપ આપણને મળશે નહીં. આમ આપણે સંખ્યાઓને અતિ સંક્ષિપ્ત સૌથી નાનામાં નાના સ્વરૂપમાં દર્શાવી શકીએ. ત્યાર પછી ઉદાહરણ 9 જોઈએ. નીચેના દરેકને દશાંશ સ્વરૂપમાં લખો, એટલે કે નીચે જે સંખ્યાઓ આપી છે તેને દશાંશ સ્વરૂપમાં આપણે લખવાની છે. એમાં એ છે 200 × 30 × 5 × 2 દશાંશ × 9 સોયાંશ, બીમાં છે 50 × 1 દશાંશ × 6 સોયાંશ, સીમાં છે 16 × 3 દશાંશ × 5 1000 અંશ. હવે જો સૌ પ્રથમ ઉકેલ આપણે પહેલી સંખ્યા એનો મેળવીએ. 200 × 30 × 5 એટલે 235 બરાબર, વત્તા 2 × 1 દશાંશ. કેમ 2 × 1 દશાંશ કર્યું? તો 2 દશાંશ છે માટે. અને 9 × 1 સોયાંશ બરાબર, તો કેટલા થશે? 235.29, 2 ના સ્થાને 2 એકા 2 દશાંશ એટલે 0.2 અને 0.09 એટલે 235.29 થશે. ત્યાર પછી છે 50 × 1 દશાંશ × 6 સોયાંશ બરાબર 50 × 1 × 10 એક દશાંશ એટલે, અને 6 × 1 સોયાંશ બરાબર 50.16. આ 1 અને 6 એ દશાંશના સ્થાને જશે ને 6 એ શતાંશના સ્થાને. સી છે તો સીમાં 16 × 3 દશાંશ × 5000 અંશ બરાબર 16 × 3 દશાંશ × 0 સોયાંશ × 5000 અંશ. 16 × 3 × 1 દશાંશ એટલે 16 × 0.3 × 0 × 1 સોયાંશ એટલે 0 નો 0 × 5 × 1000 અંશ એટલે 1000 ના સ્થાને 5 આવશે, એટલે 16.305 આવશે. આ રીતે સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં આપણે લખી શકીએ. ત્યાર પછીનું ઉદાહરણ છે 10. નીચેના દરેકને દશાંશ સ્વરૂપમાં લખો. 306 અને 7/7 11.235, સીમાં છે 9 અને 25 સહસ્ત્રાંશ એટલે 1000. તો ઉકેલ મેળવીએ. 306 અને 7/7 તો 306 × 7 = 100 અંશ બરાબર 306 × 0 × 1 દશાંશ × 7 × 1 સોયાંશ બરાબર 306.07. 11.235 તો 11.235
આપ્યું છે એ પ્રમાણે લખ્યું. નવ અને પચીસ સહસ્ત્રાંશ, તો નવ વત્તા પચીસ હજારાંશ, બરાબર નવ વત્તા જીરો દશાંશ વત્તા બે સોયાંશ વત્તા પાંચ હજારાંશ, બરાબર નવ પૂર્ણાંક જીરો પચીસ, જ્યાં પચીસ સહસ્ત્રાંશ એટલે પચીસ હજારાંશ, બરાબર વીસ વત્તા વીસ હજારાંશ વત્તા પાંચ હજારાંશ, બરાબર બે સોયાંશ. કેવી રીતે? તો આ એક એક મીંડું ઉડી જશે એટલે બે સોયાંશ થશે, અને અહીં પાંચ હજારાંશ રહેશે. આમ નવ પૂર્ણાંક જીરો પચીસ થશે. આ ચોથા વિડીયોમાં આ ઉદાહરણ દસ સુધી, બાકીનું આગળનું સ્વાધ્યાય આઠ પૂર્ણાંક બે તમે આગળના વિડીયોમાં સમજશો. જય સ્વામિનારાયણ.